હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આપણે અત્યારે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પરીક્ષા લેવાનાર છે તેમાં દ્વિતીય એકમ કસોટી વિષય છે મિત્રો આંકડાશાસ્ત્ર ઓકે ધોરણ બાર અને તારીખ છે ઓગણત્રીસ બાર ઓકે ચાલો નીચે આપેલા પ્રશ્ન ચાર જવાબો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો અને તમારા મિત્રને પણ શેર કરો જેથી કરીને દરેક પેપરના સોલ્યુશન તમારા સમક્ષ તાત્કાલિક મળી શકે અને દરેક પેપરના મળી શકે ઓકે ચાલો આપણે જોઈએ વિભાગ એ નીચે આપેલા ચાર જવાબ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો નીચેના માટે કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે મિત્રો બરાબર તો કયો ચલ આવશે વિદ્યાર્થીની ઊંચાઈ વિદ્યાર્થીનું વજન વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર વિદ્યાર્થીનું જન્મ વર્ષ તો વિદ્યાર્થીનું જન્મ વર્ષ આવશે નીચેનામાંથી કયો ચલ એ સટત ચલનું ઉદાહરણ છે કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ડી આવશે કુટુંબમાં બાળકોની સંખ્યા તો મિત્રો એનો જવાબ આવશે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓકે આગળ એન બરાબર દસ પ્રાચલવાળા વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેના પૈકી કિંમતો કઈ કિંમત મધ્યકની હોઈ શકે પાંચ ત્રણ નવ કે સાત તો મિત્રો એમાં આવશે તમારો જવાબ બી ત્રણ આવશે આગળ જોઈએ પી બરાબર વન હાફ પ્રાચલ વડાપદી વિતરણ માટે પી ઓફ એક્સ નું મૂલ્ય એક્સની કઈ કિંમત માટે મહત્તમ બનશે તો મિત્રો એનો જવાબ આવશે એ બરાબર ઝીરો બી બરાબર બે સી બરાબર ત્રણ કે ડી બરાબર ચાર તો બી બરાબર બે આવશે એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે તો એન એનસી જીરો પીરેસ્ટ ટુ એન ટુ ઝીરો એન સી જીરો પી રેસ્ટ ટુ ઝીરો ક્યુ રેસ્ટ ટુ એન એન સી જીરો પી ક્યુ એન એન એનસી જીરો પીરેસ્ટ ટુ એન ક્યુરેસ્ટ ટુ તો એનો જવાબ આવશે આ બી આવશે ઓકે ચાલો મિત્રો આગળ જોઈએ વિભાગ બી અસટ ચલનો વિચરણ શોધવા માટેનું સૂત્ર જણાવો તો અસટ ચલનું વિચરણ શોધવા માટેનું સૂત્ર એનપી ક્યુ છે બરાબર ચાલો એક સમિટ દ્વિપદી વિતરણનો મધ્યક સાત તથા પ્રાચલ એનની કિંમત જણાવો તો મિત્રો એનપી બરાબર તમને મધ્યક એટલે એનપી બરાબર કેટલા પેલા 7 આપેલા સમજ પડી ગઈ એનપી બરાબર સાત સમિટ દ્વિપદી વિતરણ હોવાથી પી બરાબર વન હાફ આવશે ધ્યાન રાખજો આ તમને આ બટાવ છે ચોપડીમાં માટે એની કિંમત તમારી કેટલી આવશે ચૌદ આવશે ઓકે ચાલો આગળ બર્નોલી પ્રયોત્તનામાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચે સંબંધ જણાવો તો બર્નોલી પ્રયોજનામાં સફળતાની સંભાવના પી અને નિષ્ફળતાની સંભાવના ક્યુ તે વચ્ચેનો ગાણિતિક સંબંધ છે પી પ્લસ ક્યુ બરાબર વન છે ઓકે નવમાં દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો તો દ્વિપદી વિતરણ માટે મધ્યક એનપી હશે અને વિચરણ કયો હશે એનપી ક્યુ કરતાં મોટો માટે એનપી ગ્રેટર ધેન એનપી ક્યુ આવશે એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના ઝીરો પોઈન્ટ છ કુલ પ્રયત્નો પાંચ તો સફળતાની સંભાવના કેટલી આવશે મિત્રો માંથી માઇનસ કરવાની આવશે એટલે 0.6 પોઈન્ટ છ આવશે તમારો જવાબ માટે આ રીતના એનું સૂત્ર આવશે સફળતા બરાબર વન માઇનસ ક્યુ માટે વન માઇનસ જીરો પોઈન્ટ સિક્સ એટલે ઝીરો પોઈન્ટ ફોર આવશે ઓકે ચાલો સી નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે અસતત સંભાવના વિતરણ પી ઓફ એક્સ એક્સ માઇનસ વન છેદમાં છ બરાબર એક્સ બરાબર બે અલ્પ વિરામ ત્રણ વન હાફ એક્સ બરાબર ચાર માટેના વિતરણ માટે મધ્યકની ગણતરી કરો મિત્રો તમને અહીંયા પી ઓફ એક્સ બે પ્રકારના આપેલા છે એક્સ માઇનસ વનના છેદમાં છ એક્સમાં બે બરાબર પાંચ બે અને પાંચ મૂકવાના છે અને પી ઓફ એક્સ બરાબર વન બાય ટુ એક્સ બરાબર ચાર મૂકવાના છે બરાબર આ રીતે તમારે કરવાનું રહેશે તો એક્સની કિંમત તમે પહેલાં બે મૂકો બે ત્રણ અને ચાર તો તમારો જવાબ આવશે આ રીતનો આ બે ત્રણ ચાર મૂકશો તો બધામાં જવાબ પહેલાં ઉપરના બેમાં એકના છેદમાં છ બેના છેદમાં છ અને એકના છેદમાં બે આવશે બરાબર અને ત્યાર પછી આવશે

અઠવાના પણ છે દરેક પ્રશ્નમાં દરેક પેપરમાં આવશે ચલો આમાં તમારે એક્સ બરાબર માઇનસ ટુ વન અને પ્લસ ટુની કિંમત મૂકવાની છે માઇનસ ટુની પ્લસ વન અને પ્લસ ટુની તો તમારો પીએક્સ એટલે પી ઓફ એક્સ તમને અહીંયા આપેલો છે એમાં તમારે કિંમત મૂકવાની પહેલો જવાબ આવશે એકના છેદમાં દસ તો એક્સ ઇન્ટુ પી એક્સ એટલે આનો ગુણાકાર આની સાથે કરવાનો રહેશે તમારે આની સાથે એટલે તમારો જવાબ આવશે માઇનસ બેના દસ અને આના સાથે પાછો ગુણાકાર આની સાથે કરશો તો તમારો જવાબ આવશે અહીંયા આવશે બરાબર ધ્યાન રાખજો સેમ ટુ સેમ પ્રોસેસ આમાં કરવાની છે આ જવાબ આવ્યો એનો ગુણાકાર અહીંયા કરવાનો આના સાથે અને આના સાથે આપણે ડબલ ગુણાકાર કરશું તે પાછું આના સાથે અહીંયા ગુણાશે સમજ પડી ગઈ સેમ ટુ સેમ અહીંયાથી અહીંયા અને અહીંયા આવશે અને અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવશે બરાબર ચાલો મિત્રો આ છે એનો કોષ્ટક તો આ છે એનો કોષ્ટક બરાબર ચાલો હવે આપણે આગળની ગણતરી જોઈએ સિગમા એક્સ એટલે સિગમા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ એટલે મિત્રો આની તમારે ગણતરી આવી રીતના બતાવવાની રહેશે સમજ પડી ગઈ અને સિગ્મા એક્સ સ્ક્વેરનો તમારો જવાબ આવશે બે પોઈન્ટ અને આઠ ચાલો આગળ જોઈએ એક સમટી સમમિટ દ્વિપદી વિતરણ માટે જો એન બરાબર ચાર તો પી ઓફ ફોર મેળવો તો મિત્રો તમારે જોવાનું રહેશે સમમિટ માટે એન બરાબર ચાર તો પી ઓફ ફોર મેળવો માટે એન બરાબર કેટલા આવશે ચાર આવશે બરાબર પી બરાબર ઝીરો પોઈન્ટ ફાઈવ અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ફાઇવ તો પી ઓફ ફોર કેટલો માટે સબમિટ બી પર વિતરણ હોય પી પ્લસ ક્યુ બરાબર કેટલા થશે તમારા જવાબ આવશે પી પ્લસ ક્યુ બરાબર વન થશે ઓકે માટે આમાં તમારે સૂત્રોમાં કિંમત મૂકવાની રહેશે એનની કિંમત ચાર સીની કિંમત પણ ચાર અને જવાબ તમારો આ રીતનો આવશે અને છેલ્લે તમારો પી ઓફ ફોર તમારો કેટલો આવશે એકત્રીસ પચીસ ઓકે ચાલો આગળ એક દ્વી પડી વિતરણ માટે એન બરાબર દસ ક્યુ માઇનસ પી બરાબર ઝીરો પોઈન્ટ તો વિતરણનો મધ્યક્ષ જો તો મિત્રો તમને ખબર છે પી પ્લસ ક્યુ બરાબર વન છે આ આપણી ફોર્મ્યુલા છે બરાબર ત્યાર પછી આના લોપની રીટ કરતાં તમને ક્યુની કિંમત મળશે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ આઠ તો પીની કિંમત કેટલી મળશે ઝીરો પોઈન્ટ ટુ મળશે ઓકે માટે એન બરાબર કેટલા આવશે મધ્યક બરાબર એનપી આવશે અને એનપી એટલે દસ ગુણ્યા જીરો પોઈન્ટ બે એટલે જવાબ આવશે તમારો મધ્યકનો બે આવશે સમજ પડી ગઈ ચાલો આગળ જોઈએ વિભાગ વિભાગડી દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો તો દ્વિપદી વિતરણના ગુણધર્મો નીચે મુજબ છે પહેલું છે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે કેવું વિતરણ છે અસતત વિતરણ છે તેના પ્રાચલો એન અને પી છે કેવા છે એન અને પી આ વિતરણનું મધ્યક એનપી છે જે એન બનુલે પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે બરાબર આ વિતરણનું વિચરણ એનપીક્યુ અને પ્રમાણિત વિચરણ વર્ગમૂળ એનપી ક્યુ છે આ પણ તમે જોઈ લીધું બરાબર અને દ્વિપદી વિતરણ માટે મધ્યક એ હંમેશા વિચરણ કરતાં મોટો હોય છે બરાબર માટે એનની કોઈ કિંમત માટે પી બરાબર લેસ દેન એક વન હાફ તો વિતરણની વિષમતા કેવી હોય છે ધન હોય છે ચાલો આગળ એના છે જ એનની કોઈપણ કિંમત માટે જો પી લે બરાબર વન હાફ તો વિચરણ સમિતિ થાય એટલે કે તેની વિષમતા શૂન્ય હોય છે એનની કોઈપણ કિંમત માટે પી ગ્રેટર દેન વન હાફ તો વિતરણની વિષમતા ઋણ હોય છે આગળનો દાખલો નિશાન ટાંકવાની એક રમતમાં રમેશ નિશાન ટાંકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના તમને બેના છેદમાં પાંચ બતાવેલી છે બરાબર તો ક્યુ બરાબર તમારી બેના છેદમાં પાંચ આવશે તો પી બરાબર કેટલા આવશે ઝીરો પોઈન્ટ છ આવશે માટે પી ઓફ એક્સ બરાબર એનસીએક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ તો આ સૂત્ર છે એમાં તમારે જવાબ

ચાલો બ્રિજનો નાશ થવા માટેની સંભાવના વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ આ તમારે ડાયરેક્ટ કાઉન્ટિંગ કરવાનું રહેશે જોઈન્ટમાં તો તમારો જવાબ આવશે આ રીતનો આવશે અને આગળ તમે જોશો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ ચારસો ચોસઠ એક બોક્સમાં ત્રણ લાલ ચાર સફેદ દડાઓ છે તેમાંથી ચાર ડડા પુરાવણી રહીત સહિત પસંદ કરવામાં આવે આ પસંદ કરે ડડામાં એક બે લાલ અને ત્રણ બે દડા સફેદ મળે ચારે ડાળા સફેદ મળે તે ઘટનાની સંભાવના ઢી પડી વિતરણનો ઉપયોગ કરીને મેળવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પીની કિંમત ચારના છેદમાં Q ક્યુની કિંમત ત્રણના છેદમાં સાત બરાબર અને પી ઓફ ટુની કિંમત કેટલી આવશે એટ સિક્સ ફોર છેદમાં ટુ ફોર વન માટે પી ઓફ ફોનની કિંમત આવશે તમારી ફોર બરાબર આ રીતના ફોર્મુલા આવશે એની આમાં તમારે જવાબ મૂકવાનો રહેશે આ જવાબ આવશે તમારો 0.456 પોઈન્ટ ફોર ફાઇવ સિક્સ મિત્રો તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી અને કરી લેજો કારણ કે આવનારા દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે થેન્ક યુ